અને એ જ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ તો સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો મારો જે અવાજ જે છે એ તમારા સુધી પહોંચે છે કે નહીં એનો આન્સર વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર આપી દો પછી વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટ સોલ્યુશનને રિવાઇઝ કરીએ ચાલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો મારો અવાજ જે છે તમારા સુધી પહોંચે છે કે નહીં ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટની અંદર આન્સર આપી દો ઓકે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ જય હિન્દ ચલો ઓકે ઓલ ક્લિયર ઓકે ભરવાડ ભરવાડભાઈએ કહી દીધું એટલે ફૂલ એન્ડ ફાઇનલ કે મારો જે અવાજ જે છે તમારા સુધી પહોંચે છે અને વિદ્યાર્થી મિત્રો મને કન્ફર્મેશન પણ મળી ગયેલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ

જઈ રહી છે હજુ વિદ્યાર્થી મિત્રો જેને પણ જોડાવું હોય તો તમે હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થી મિત્રો કોન્ટેક કરી શકો છો ઓફલાઈન બેચની અંદર પણ જે પણ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે અમને ઓનલાઈન નિહાળતા હતા એ જ ફેકલ્ટી તમને ઓફલાઈન ભણાવશે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધીનું વિદ્યાર્થી મિત્રો તમને પહેલેથી જ પ્લાનિંગ આપી દેવામાં આવશે અને ઓફલાઇનની સાથે વિદ્યાર્થી મિત્રો જે તે નો તમને જનરલ ફ્રી ફ્રીમાં આપવામાં આવશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર એક વસ્તુ જોઈ શકો છો કોઈ કહી શકશે કે આ ઈમેજ શું કહેવા માગે છે ફટાફટ મને કોમેન્ટની અંદર આન્સર આપવો જોઈએ કે આ ઈમેજ જે છે એ શું કહેવા માગે છે ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટની અંદર આન્સર આપવો જોઈએ આ ઇમેજ જે છે એ શું કહેવા માગે છે ચાલો ઓકે ઓકે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો ફીઝ રિલેટેડ ચાલો આ એક ઇમેજ જે છે વિદ્યાર્થી મિત્રો કોઈ કહી શકશે જનરલી ક્લાસ વન ટુની અંદર એક નવો પોર્શન ઉમેરાયેલો છે ઇમેજ ઉપરથી વર્ણન કરવાનું આપણે કોઈ પોલીસ કોન્સ્ટેબલમાં એને લગતું નથી પણ કોઈ કહી શકશે કે આ ઇમેજ જે છે તમને શું કહેવા માગે છે કોઈ કહી શકશે ચલો ઓકે મેમ સ્ટડી કરાવે છે ઓકે પછી કોઈ કહી શકશે ઇમેજ જોઈને વિદ્યાર્થી મિત્રો થોડોક ટાઈમ લઉં છું પણ એનાથી તમને જ થોડુંક વિદ્યાર્થી મિત્રો ખબર પડશે શું કહેવા માગે છે ચાલો ઓફલાઈન અને ઓનલાઈન ક્લાસ ચાલુ છે ઓકે હવે એ બધું જવા દો સાઈડમાં ઓકે આ જે છે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચ છે ઓકે કોઈ ટીચર્સ કોઈ મેમ સ્ટુડન્ટને ભણાવી રહ્યા છે ઓકે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિદ્યાર્થી મિત્રો છે જે આરામથી ફી એફોર્ડ કરી શકે છે અને એ ઓફલાઈન શિક્ષણ લઈ રહ્યા છે બીજો ઘણો એવો વર્ગ જે છે જે ઓફલાઈન શિક્ષણને એફોર્ડ નથી કરી શકતું તો એવો વર્ગ જે છે એ ઓનલાઈન સ્ટડી કરી રહ્યું છે ઓકે નાની એવી ફીને પણ એફોર્ડ નથી કરી શકતા એવા પણ આપણા ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એમના પરિવાર જે છે એ ઓફલાઈન કે ની પણ એટલી ફીઝને પેડ નથી કરી શકતા ઓકે અહીંયા જે છે થોડી ઘણી ફી પેડ કરીને પણ સ્ટુડન્ટ ભણી રહ્યા છે અને ત્રીજું જે છે એ આ વસ્તુને જોઈ રહ્યું છે કે ઘણા બધા ઓફલાઈન ભણી રહ્યા છે ઘણા બધા પૈસા ખર્ચીને ઓનલાઈન ભણી રહ્યા છે ત્રીજી જે વ્યક્તિ જે છે એ આ બધુંને ખાલી નિહાળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આ જ સિરીઝનો આ જ હેતુ છે કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી રહેલો વિદ્યાર્થી કોન્સ્ટેબલની તૈયારી કરી શકે એના માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે આ સિરીઝનું આયોજન કરેલું છે ઓકે ફીઝ નામના વંચિત ના રહી જાય એક સારામાં સારું શિક્ષણ ગુજરાતનો ખૂણા ખૂણે રહેલો વિદ્યાર્થી મિત્રો મેળવી શકે એના માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે આ સિરીઝનું આયોજન કરેલ છે જાતે રહોની સિરીઝ હોય છેલ્લું રિવિઝનની સિરીઝ હોય અપાર સફળતા બાદ વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ સ્પેશિયલ કરેલું છે ઓકે ઘણા ઓફલાઈન ક્લાસ કરેલા હશે ઘણા આપણી એપ્લિકેશનના યુઝર હશે અથવા અન્ય એપ્લિકેશનના યુઝર હશે પણ થોડુંક તો વિદ્યાર્થી મિત્રો એવા પણ વ્યક્તિઓ છે જે આ બધાને એફર્ડ નથી કરી શકતા ઓકે એ ખાલી જોઈ રહ્યા હોય છે તો એવો વિદ્યાર્થી મિત્રો વંચિત ના રહી જાય એના માટે જ વિદ્યાર્થી મિત્રો આ સિરીઝનું આયોજન કરેલ છે ઓકે હંમેશા વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓનલાઈન તમને હેલ્પફુલ રહેશે ચાલો ઓકે ડન તો હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ઓકે કાલે પહેલી ટેસ્ટ ગઈ હતી એની અંદર વિદ્યાર્થી મિત્રો જે ટોપ ફાઈવ સ્ટુડન્ટ છે એનું એક લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વીસ માંથી વીસ લાવેલા છે બરાબર પણ જે ઓછા ટાઈમની અંદર જે માર્ક્સ લાવેલા છે એવા ટોપ ફાઈવ સ્ટુડન્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલા નંબર પર રાહુલભાઈ હતા જેમણે એક મિનિટ ને તેર સેકન્ડ અંદર વીસ માંથી વીસ માર્ક્સ લાવેલ છે ત્યારબાદ સી જે ત્યારબાદ દર્પણ આવાદ રબારી અને પાંચમા નંબર પર જહલભાઈ હતા

છેલ્લે સુધી તમને પહોંચાડી દઈશું સો દિવસ સુધી જ આ રીતનું રેગ્યુલર ચાલશે અને તમે જીપીએસસી ઓનલાઈનના મેનેજમેન્ટથી તમે વાકેફ છો બરાબર ઓકે ડન તો પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આવી ગયેલો છે જે સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન નંબર વન છે કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે સ્ક્રીન ઉપર તમે ઓપ્શન પણ જોઈ શકો છો ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે ટેસ્ટ જે છે આ ટેસ્ટ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલની સિરીઝ માટેની ટેસ્ટ છે તો તમે લેવલ પણ આપણે એ જ રીતના સેટ કરેલા છે કે જે એક્ઝામની અંદર પૂછાય એ રીતના ઓકે હજી ઘણાને ટેસ્ટ આપેલી ન હોય તો એ કોમેન્ટની અંદર આન્સર આપી શકે છે પછી આપણે એનું સોલ્યુશન પણ આપીએ છીએ ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે

જે આપણો ક્વેશ્ચન નંબર 2 હતો ટેસ્ટની અંદર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે કે દેસડ પર જે છે એ મોરઈ નદીના કિનારે છે તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે ચાલો ક્લિયર ઓકે ઘણા બધાએ બોગાવો કર્યું ભાઈ હરવા રહેવાનું ભાઈ દેસડ પર પૂછ્યું છે બરાબર ઓકે દેશળપુર ક્યાં આવેલું છે તો કે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાની અંદર આ દેશળપુર આવેલું છે જેને આપણે ગુતલી કહીએ છીએ અને કઈ નદીના કિનારે તો આપણે ઈ ક્વેશ્ચન ટેસ્ટની અંદર પૂછેલો હતો મોરઈ નદીને કિનારે આવેલ છે ચલો હવે એક થોડું એક્સ્ટ્રા નોલેજ લઈ લ્યો ક્યારેક કામ આવી જાય સિંધુ સભ્યતાનું સૌથી પશ્ચિમતમ નગર પૂછે

તથા વજનિયા મળેલા છે હવે અહીંયા બધી મુદ્રાઓ મળી છે ને એના આધારે કહી શકીએ કે આ પ્રાચીન કાળની અંદર આ એક નાનું એવું બંદર હોવું જોઈએ જેવલી બધી વિવિધ મુદ્રાઓ મળેલી છે અને એના કારણે અહીંયા કંઈક નિકાસ થતી હશે અને આ કંઈક હૈશે વેપારી બજાર જેવું કારણ કે અહીંયા વજન્યા શું કરેલા છે મળેલા છે ચલો ક્લિયર તો આપણે તો એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછ્યો તો ટેસ્ટમાં કે ભાઈ આ દેસડ પર કઈ નદીને કિનારે આવેલું છે તો આપણો રાઈટ આન્સર આવશે મોરઈ કિનારે આવેલ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સિંધુ લિપિની અંદર લખાયેલ દર નું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો લોથલ પ્રભાસ પાટણ મહેરગઢ અને ધોળાવીરા

કે જે બે હજાર ને ની અંદર એનો સમાવેશ જે વર્લ્ડ હેરિટેજ ના ગુજરાત ની અંદર સમાવેશ થયો એમાં પહેલા નંબર પર ચાપાનેર બે હજાર ને ચાર માં ચાપાનેર કયા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં બીજા નંબર પર રાણકી વાવ નો સમાવેશ થયો બે હજાર ને માં રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે પાટણ જિલ્લામાં આવેલી છે ત્યારબાદ અમદાવાદ નો સમાવેશ થયો બે હજાર ને ની અંદર અને હવે આપણું ધોળાવીરા બરાબર

આ ધોળા કોટડા ટીંબા તરીકે ઓળખે છે આનું સંશોધન કાર્ય તો સૌ પ્રથમ ઓગણીસો સડસઠ અડસઠ માં જગપત જોશીએ અને વ્યવસ્થિત સંશોધનનું કાર્ય ઓગણીસો નેવું એકાણું માં આર એસ બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટે કર્યું હતું ચલો હજુ ડિટેલમાં જઈએ ધોળાવીરામાંથી ફેવરિટ ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હડપ્પા સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટું ઓકે ગુજરાતનું સૌથી મોટું હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો ધોળાવીરા આ ધોળાવીરા છે ત્રણ ભાગની અંદર વિભાજીત હતું ઓકે આ ત્રણ ભાગ આ રીતના હતા જેની અંદર સૌથી ઉપરનો ભાગ કે જ્યાં કિલ્લાઓ હતા ત્યાં ભાઈ શાસકો રહેતા હતા અને એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતું હતું સીટાડેલ ઓકે ત્યારબાદનું વચ્ચે હતું એ મધ્યનગર હતું અને લાસ્ટમાં જે નીચલું હતું એ નીચલું નગર જે નગરજનો નિવાસ જે આમ આદમી જેવા હોય એ વ્યક્તિઓનું હતું તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી ચલો હજુ પૂછાશે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી ઘણું બધું વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ જે નેમ પ્લેટ મળી આવેલી છે એ ક્યાંથી મળી આવેલી છે ધોળાવીરા મળી આવેલી છે

તો આવું તો વિદ્યાર્થી મિત્રો આપણા હડપ્પા સભ્યતાની અંદર આપણા ધોળાવીરામાં ગમતનું મેદાન મળેલું છે ઓકે તો એના ઉપરથી કહી શકાય કે વર્ષો પહેલા પણ અહીંયા કોઈક રમતું છે બરાબર આવી મોટું મોટું આયોજન થતું છે બરાબર રમતગમતને લઈને એવું મેદાન મળેલું છે એવું ઇતિહાસકારો કહે છે કે અહીંયા ભાઈ રમતો રમાતી છે ત્યારબાદ સંભવત દેશનું પ્રથમ ઓપન એર થિયેટર હશે વિશાળ જગ્યાની અંદર આ મળી આવેલું છે અને ખૂબ જ સરસ રીતે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કૃત્રિમ રીતે પાણીની સંગ્રહ વ્યવસ્થા અહીંયા આપણા ધોળાવીરામાં જોવા મળે છે ઓકે તો આના ઉપરથી એવું કહી શકો કે આપણું ધોળાવીરા જે છે વર્ષો પહેલાં પણ પાણીની તંગી ત્યાં જોવા મળતી છે તો અને તો જ વિદ્યાર્થી મિત્રો આવી પાણી સંગ્રહને લઈને વ્યવસ્થા જોવા મળી હશે ઓકે તો પાણીનો પ્રોબ્લેમ ત્યારે પણ હશે આપણા કચ્છની અંદર ચાલો ડન ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન અને એ છે ડોકિયાર જોડિયા કવર ચોખાના અવશેષો પથ્થરની ઘંટીના અવશેષો ક્યાંથી મળ્યા છે ચલો આનો રાઈટ આન્સર મને કોમેન્ટની અંદર આપવો જોઈએ બહુ જ ઇઝી ટેસ્ટ કાઢી હતી ઓકે કોઈ ગભરાઈ ન જાય આપણે પોલીસ કોન્સ્ટેબલના લેવલથી જ ટેસ્ટ કાઢેલી છે બરાબર તો ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો અવશ્ય આપતા રહેજો ચલો ઓકે થેન્ક યુ જાગૃતિ ચલો ઓકે હવે આનો આન્સર આપવો જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન હાર્દિકભાઈ ઓકે થેન્ક યુ તમારું સજેશન બદલ ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન ડોકિયાર્ડ જોડિયા કબર ચોખાના અવશેષો અને પથ્થરની ઘંટીના અવશેષો ક્યાંથી મળેલા છે ઓકે બધાને આવડે જાય એવો જ ક્વેશ્ચન પહેલું જ અહીંયા જોઈ જાઓ ત્યાં જ તમને આન્સર ખબર પડી જાય કે ભાઈ ડોકિયાર્ડની વાત આવે એટલે આપણો રાઈટ આન્સર આવશે લોથલ તો અહીંયા આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો થશે લોથલ ઓકે સ્ક્રીન ઉપર તમે લોથલને જોઈ શકો છો આ લોથલ ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આ લોથલ આવેલ છે આ લોથલનું ઉત્ખનન કાર્ય ઓગણીસો ચોપન ની અંદર ડોક્ટર એસ આર રાવે કર્યું હતું હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હડપ્પા સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટું બંદર સૌથી મોટું બંદર છે અને એ છે વિદ્યાર્થી મિત્રો લોથલ ઓકે આ લોથલ ખાતેથી આપણને ડોકયાર્ડ મળી આવેલું છે હવે ઘણા ગોખી નાખ્યા આ ડોકયાર્ડ શું છે તો વિદ્યાર્થી મિત્રો એ વહાણ લંગારવાની જે ગોદી હોય છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે ડોકિયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચલો ડોકિયાડ તો એની આગવી વિશેષતા છે એ બધાને ખબર હશે ચાલો હજુ થોડુંક આ ક્વેશ્ચનમાં ડિટેલમાં જઈએ તો કે શબની અંતિમ ક્રિયા શબની અંતિમ ક્રિયા જે છે એ લોથલની આગવી વિશેષતા છે હવે જો આ લોથલની અંદર વિદ્યાર્થી મિત્રો જે અવશેષો મળેલા છે ને એની અંદર આપણને બંને પ્રકારના અવશેષો મળેલા છે દફન વિધિ પણ જોવા મળે છે અને અગ્નિ સંસ્કાર પણ જોવા મળે છે બરાબર તો એક ખાસ ધ્યાન રાખજો અને આ શબ્દની જે અંતિમ ક્રિયા છે લોથલની આગવી વિશેષતા છે એવું સાહેબ કઈ રીતે કહી શકો તો કે શબનું મોં ઉત્તર તરફ રહે કઈ દિશા તરફ આ ખાસ જોજો ઉત્તર તરફ રહે તે રીતે મનપસંદ વસ્તુ થાળી રકાબી વાટકા એની સાથે એને દફનાવવામાં આવેલ છે

તો એ સમયે પણ શું સતી પ્રથા હશે આવો વિદ્વાનોના મત મતાંતર છે આપણે એના મત મતાંતરને ખાલી જોવાના છે ચલો ભાઈ ઓકે શબ મળી આવેલા છે સ્ત્રી અને પુરુષના બરાબર તો એક ઈશારો એવું કહે છે કે સતી પ્રથા છે તો એવું પણ બની શકે ને કે પ્રેમી પંખીડા છે બરાબર ઓકે નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ કે એક બાળકના શબ્દના ખોપરીની અંદર કાણું મળી આવેલું છે આ ખોપરીની અંદર કાણું મળી આવેલું છે તો એના ઉપરથી શું કહી શકો તો એવા વિદ્વાનો એવું કહી રહ્યા છે પુરાતત્વવિદો કે વર્ષો પહેલાં પણ અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો છે ને શલ્ય ચિકિત્સા ચાલતી હશે એટલે કે એ ટાઈમે પણ વિદ્યાર્થી મિત્રો આવું ડોક્ટરી કામ થતું હશે બરાબર એવું વિદ્યાર્થી મિત્રો મત મતાંતરની રીતે પુરાતત્વવિદ કહી રહ્યા છે ચલો ક્લિયર તો અહીંયા તો એકદમ ઈઝી ક્વેશ્ચન હતો કે ક્યાંથી મળી આવેલ છે તો આપણો રાઈટ આન્સર આવશે લોથલ નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમા નંબરનો ક્વેશ્ચન હતો જોડકા જોડવાના હતા ઓકે પ્રાચીન કાળની અંદર ગુજરાતના જુદા જુદા પ્રદેશો માટે વિશેષ નામ પ્રયોજાતા હતા તો એને અનુરૂપ તમારે જોડકા જોડવાના હતા ઓકે હવે આવા ક્વેશ્ચન જ્યારે આવે એટલે ઘણા સ્ટુડન્ટ ગભરાઈ જાય આમાં ક્યાં ગભરાવાનું હોય ખાલી જોડવાનું હોય એક બે આવડી જાય તો એ તમારા જોડકું કન્ફર્મ થઈ જાય ઓકે તો આપણે જોડવાનું સ્ટાર્ટ કરીએ ધર્મારણીય ક્ષેત્ર હતું એ મોઢેરાની આસપાસનું ક્ષેત્ર હતું હાટકેશ્વરનું ક્ષેત્ર હતું એ વડનગરની આસપાસનું ક્ષેત્ર હતું કુમારિકા ક્ષેત્ર હતું એ ખંભાતની આસપાસનું ક્ષેત્ર હતું અને રેવાખંડ હતો એ ભરૂચની આસપાસનું હતું તો આ જોડકું જોડાઈ ગયું સીધી એક માર્ક્સની તમે કમાણી કરી શકો બરાબર એકદમ ઇઝી હતું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર થશે એની સામે બીજું તો આ તો જવાબ જ ન આવે ઘણા પછી આ ચેક કરે હી ચેક ભાઈ પેપર આવીને ઘરે આવીને કરવાનું બરાબર એની સામે પહેલું નહીં આવે એની સામે પહેલું આ એક આવડતું હોત ને તો તમે સીધો આનો રાઈટ આન્સર આપી શકે તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે ચાલો ક્લિયર ઓકે ઓકે ચંદ્રગુપ્તના ગિરિનગર સુબાનું નામ પૂછેલું છે સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો ઓકે આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર પૂછાયેલા છે ઓકે

કે જેણે આ સુદર્શન તળાવનું શું કરાવ્યું હતું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ અશોકનો સુબો હતો તુષાસ્પ જેણે તળાવની અંદરથી નહેર કાઢી હતી અને આ તળાવનું શું કર્યું હતું સમારકામ કર્યું હતું ઓકે પુષ્પગુપ્ત વૈશ્યએ તળાવ બંધાયું હતું ત્યારબાદ આ તુષાસ્પે ખેતીને પ્રોત્સાહન આપ્યું તો આ તળાવનું પાણી દૂર દૂરના ખેતર સુધી જઈ શકે એટલા માટે તળાવમાંથી શું કાઢી હતી નહેર કાઢી હતી અને એનું સમારકામ પણ કરાવ્યું હતું ત્યારબાદ રુદ્રદામાનો હતો સુવિશાક એણે પણ તળાવનું સમારકામ કર્યું હતું અને સ્કંદગુપ્તનો સૂબો પર્ણદત્ત આ તળાવ બહુ જ જૂનું થઈ ગયું હતું તો એને ફરીથી સમારકામ કરીને ફરીથી એક તળાવ બંધાવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો રાજા અને એના સુબા તમારે યાદ રાખવાના થશે બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો આ સુબાને લઈને બરાબર તો અહીંયા ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્યના ગિરિનગર સુબાનું નામ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પુષ્પગુપ્ત વૈશ્ય ચલો સરસ રેખાબેન સુવર્ણ સિક્તા નદી ચલો ઓકે ને સોનરેખા નદી ચલો સાતમા નંબરનો ક્વેશ્ચન હડપ્ય સ્થળ સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલું છે એના ઉત્ખનન કરતાનું નામ જણાવો સ્ક્રીન ઉપર તમે ઓપ્શન પણ જોઈ શકો છો ચલો મને આનો રાઈટ આન્સર આપવો જોઈએ તમે ટેસ્ટમાં આનો શું રાઈટ આન્સર આપવો તો કે સુરકોટડા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલ છે એના ઉત્ખનન કરતા કોણ છે ઓકે કોઈ કોમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપી શકે સાતમા નંબરનો ક્વેશ્ચન કે સુરકોટડા જે છે જે કચ્છ જિલ્લાની અંદર આવેલ છે એના ઉત્ખનન કરતાનું નામ ચલો જોઈએ આના ઘણા બધાને લોચા લાગે છે ઓકે ઘણા છે એ બી ઓકે ચલો આનો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે કે સુરકોટડાના જે ઉત્ખનન કરતા હતા એ હતા જગપત જોશી તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આપણો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે ઓકે સુરકોટડા ક્યાં આવેલું છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર આવેલ છે ઓકે જેનું ઉત્ખનન કાર્ય અંદર કોણે કર્યું હતું જગપત જોશીએ કર્યું હતું ચાલો ઓકે ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો જે હડપ્ય સભ્યતાના સ્થળ મળી આવેલા છે ને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી તો આગવી વિશેષતા ધરાવે જ છે એના કારણે તો આજે આપણું ગુજરાત વર્લ્ડ લેવલે વિદ્યાર્થી મિત્રો ફેમસ થયેલ છે

કે જેનું ઉત્ખનન કાર્ય જગપત જોશીએ કર્યું હતું ચલો ઓકે ખોટો પડેલ છે ઓકે કોઈ વાંધો નહીં હવે ધ્યાન રાખજો ચલો એના પછીનો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ત્રણ પ્રકારના પાનાવાળી કુહાડી ઓકે ઈ કોની વિશેષતા છે ચલો આનો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે ઓકે મને આનો આન્સર આપવો જોઈએ

તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન એ ઇઝી ક્વેશ્ચન હતો વન લાઈનર જેવો યાદ રાખવાનો છે ચલો ક્લિયર ઓકે નવમા નંબરનો ક્વેશ્ચન કયા ગુફાલેખ મુજબ રુદ્રતામાં પ્રથમની પુત્રી પોતાને કારદમક કુળની બતાવે છે સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો હવે વીસ ક્વેશ્ચન હોય તો હવે બે ત્રણ ક્વેશ્ચન તો થોડાક વિદ્યાર્થી મિત્રો લેવલવાળા નીકળે તો એમાંનો આ એક ક્વેશ્ચન હતો સારા લેવલનો ક્વેશ્ચન કે એવો તો કયો ગુફા છે જેમાં રુદ્રદામાં પ્રથમની પુત્રી પોતાને કાર્દમક કુળની બતાવે છે ચલો આનો રાઈટ આન્સર આપવો જોઈએ નવમા નંબરના ક્વેશ્ચનમાં ઓકે ઘણા બધાને ખબર છે ખૂબ જ સરસ કોમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો જેવો ક્વેશ્ચન આવે ને કોમેન્ટની અંદર આન્સર મળે છે ઓકે મેજોરિટી આન્સર ઓપ્શન ડી તરફ જઈ રહ્યા છે

જયદામાના મૃત્યુ બાદ ગાદી ઉપર કોણ આવે છે રુદ્રદામન કે જેને આપણે રુદ્રદામા કહીએ છીએ આ રુદ્રદામા અને રુદ્રસિંહ ત્રીજો એ અલગ છે આ ખાસ ધ્યાન રાખજો જયદામાના મૃત્યુ બાદ ગાદી ઉપર કોણ આવે છે રુદ્રદામન કે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ રુદ્રદામા તરીકે ઓળખીએ છીએ એનું એક એચિવમેન્ટ યાદ રાખજો તેમણે ગોતમી પુત્ર સાતકર્ણીના પુત્ર હતા વાસિષ્ઠી પુત્ર સાતકર્ણી એને બે વખત હરાવ્યા હતા પણ જમાય હોવાના કારણે એનું રાજ્ય છીનવ્યું નહોતું અને આ પરાક્રમના કારણે જ ક્ષત્રપોમાં મહાશત્ર અને ક્ષત્રપોનો મહાશત્ર અને એ છે વિદ્યાર્થી મિત્રો રુદ્રદામા તમે ભલે ગોખી નાખો કે ક્ષત્રપોમાં મહાશત્રપ રુદ્રદામા કહેવાય પણ કેમ કહેવાયો એ તો વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ ને ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ કચ્છના જે ખાવડાનો જે લેખ છે એની અંદર રુદ્રદામાને સેનાતરણી કે વર્ણવેલ છે ક્ષત્રિય તરીકે વર્ણવેલ છે અને કન્હેરીની ગુફામાં રુદ્રદામાની પુત્રી પોતાને કયા કુળની ગણાવે છે કાર્દમ કુળની ગણાવે છે હવે ક્ષત્રપો ની અંદર વિદ્યાર્થી મિત્રો એક હતું કાર્દમક કુટ અને એક બીજું હતું શહરાત કુટ ઓકે પણ આ જે છે કન્હેરીની ગુફાની અંદર જે રુદ્રદામાની પુત્રી હતી એ પોતાને કયા કુળની ગણાવે છે કાર્દમક કુળની ગણાવે છે તો અહીંયા એ જ ક્વેશ્ચન પૂછેલો હતો તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ચલો ક્લિયર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો દસમા નંબરનો ક્વેશ્ચન ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી હતી સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછેલ હતો ગુપ્ત સંવંતની શરૂઆત કયા શાસકે કરી હતી ચલો હજુ ટાઈમ આપ્યો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન માટે જે રહી ગયા છે ટેસ્ટની અંદર બરાબર તો હજી તમારું નોલેજ અહીંયાથી ચેક કરી શકો છો ચલો થેન્ક યુ વિજયભાઈ ઓકે આ જ રીતની મજા આવશે છેલ્લા સો દિવસ સુધી બરાબર ઓકે દસમા અંદર સી ગણાકીએ છે એ એને કરો કંકુના ઓકે પહેલેથી જ બહુમતી મળી ગયેલી છે કે ગુપ્ત શરૂઆત કોણે કરી હતી ચંદ્રગુપ્ત પ્રથમે કરી હતી તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ હવે જો ગુપ્ત વંશ જે છે ઓકે એના જે પહેલા વેલા હતા બરાબર સ્થાપક બરાબર ગુપ્ત વંશના તો ઈ કોણ હતા વિદ્યાર્થી મિત્રો શ્રી ગુપ્ત પણ એણે કોઈ એવા વિસ્તાર વિસ્તાર કર્યા હતા નહીં ઓકે જે શાસન એના વાસ્તવિક સ્થાપક તરીકે ક્વેશ્ચન પૂછે કે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક પૂછે તો તમારે યાદ રાખવાનું છે ચંદ્રગુપ્ત પ્રથમ ત્રણસો ને ઓગણીસની અંદર એણે ગુપ્ત સંવંત શું કરી હતી શરૂઆત કરી હતી તો આપણો રાઈટ આન્સર આવશે મહારાજા ધીરાજ ચંદ્રગુપ્ત પ્રથમ કે જેણે ગુપ્ત સવંતની શરૂઆત કરી હતી તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ચલો ક્લિયર ઓકે ડન નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અગિયારમા નંબરનો ક્વેશ્ચન હા સુબાને લઈને આવે એટલે ઘણાને ખબર પડી ગઈ બરાબર કે આ ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કંદગુપ્ત ના ગિરિનગર ખાતેના સુબાનું નામ જણાવો ચલો આપો જો આનો રાઈટ આન્સર આ સુબાનું ચલો અગિયારમાં નંબરનો ક્વેશ્ચન આ સુબાને લઈને બહુ જ ક્વેશ્ચન પૂછાય છે બરાબર તો આપણે ગુજરાતના સુબાઓ તમે એનો આન્સર આપી દો બરાબર કે સ્કન ગુપ્તના ગિરિનગર ખાતેના સુબાનું નામ જણાવો ચાલો અગિયારમાં નંબરનો ક્વેશ્ચન હજી હમણાં જ સમજૂતીમાં કીધું તું બરાબર અને એ હવે તમે ભૂલી જાઓ એટલે હદ થઈ ગઈ ઓકે બધા આનો રાઈટ આન્સર આપેલો છે આનો રાઈટ આન્સર શું આવશે પર્ણદત્ત ઓકે આ તળાવ વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાય છે તો ભૂલતા નહીં ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો પુષ્પગુપ્ત વૈશ્ય અશોકનો સુબો તુષાસ રુદ્રદામાનો સુબો સુવિશાખ અને સ્કંદગુપ્તનો સુબો કોણ છે પર્ણદત્ત

કયા તરીકે ઓળખાય છે ચલો કોઈને ખબર હોય તો મને કોમેન્ટની અંદર આન્સર આપો એકદમ ઇઝી ક્વેશ્ચનથી કોમેન્ટ સ્ટાર્ટ થઈ જાય હાનો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી ભાલકા તીર્થ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક ડિટેલમાં તમને સમજાવી દઉં કે સત્તાના કેફ અને મદિરાના દૂષણની અંદર જે આ યાદવો હતા જે અંદરો અંદર લડ્યા અને એ લડ્યા કઈ જગ્યાએ તો કે પ્રભાસ પાટણ ખાતે આ પ્રભાસ પાટણ ખાતે આ યાદવો અંદરો અંદર લડ્યા તો એ જે સ્થળ હતું એ છે વિદ્યાર્થી મિત્રો સ્થળી આ સ્થળી ખાતે આ યાદવો અંદરો અંદર લડ્યા હતા ત્યાંથી એકલા અટુલા કૃષ્ણ આગળ વધતા હોય છે અને પીપળાની નીચે આરામ કરતા હોય છે ત્યારે જરા નામનો પારધી બાણ ચલાવતો હોય છે અને શ્રી કૃષ્ણના પગની અંદર આ બાણ વાગતું હોય છે આ તીર એને ક્યાં વાગતું હોય છે શ્રીકૃષ્ણના પગની અંદર તો એ જે સ્થળ છે ભાલકા તીર્થ તેની બાજુમાં હિરણ નદી જતી હોય છે આ હિરણ નદીને કિનારે એ શ્રી કૃષ્ણ શું થતા હોય છે પંચત્વ પામતા હોય છે અને એના અગ્નિસંસ્કાર જે ત્રિવેણી સંગમ હિરણ કપિલા અને સરસ્વતી એના ત્રિવેણી સંગમ ખાતે એમના અગ્નિ સંસ્કાર થયા તરીકે ઓળખાય છે ચલો ક્લિયર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ભાલકા તીર્થ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખીરસરા આ ખીરસરા કયા જિલ્લામાં આવેલ છે સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો ચલો આનો રાઈટ આન્સર આપો જોઈએ આ જે છે છે કયા જિલ્લામાં આવેલ હવે ઓલા બધા એકદમ ઈઝી ક્વેશ્ચન થઈ ગયેલા છે બરાબર લોથલ કયા જિલ્લામાં ધોળાવીરા કયા જિલ્લામાં હવે ધીમે ધીમે થોડાક ટફ લેવલના ક્વેશ્ચન પૂછાઈ જાય તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ ખીરસરા કયા જિલ્લામાં આવેલ છે ઓકે ઘણા બધા રાઈટ આન્સર આપવાનું ચાલુ કરી દીધું છે અને બહુમતી મળી ગયેલી છે કે જે છે કચ્છ જિલ્લામાં આવેલ છે તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાની અંદર આ ખીરસરા આવેલ છે ચલો હવે થોડુંક તમને નવાઈ લાગશે ઓકે તમે ભલે ગોખી નાખેલું હોય કે ધોળાવીરા જે છે ત્યાં ત્રિસ્તરીય નગર રચના જોવા મળે છે તો આપણું ખીરસરાય વિદ્યાર્થી મિત્રો કમ નથી ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ સ્તરની રચના જોવા મળેલ છે શ્રીમંત વર્ગ વર્ગ મધ્યમ અને શ્રમિક આનું સંશોધનનું કાર્ય બે હજાર ને દસ ની અંદર ભારત સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું તો અહીંયા એકદમ ઇઝી ક્વેશ્ચન હતો કે ખીરસરા કયા જિલ્લામાં આવેલું છે તો આપણો રાઈટ આન્સર આવશે કચ્છ જિલ્લાની અંદર આવેલ છે ખૂબ જ સરસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવી ગયેલો છે ચૌદમાં નંબરનો ક્વેશ્ચન પૂછેલો તો ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો ચલો આનો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આપો જોઈએ ચૌદમાં નંબરનો ક્વેશ્ચન કે ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે ચલો ચલો ઓકે ઓકે સ્ટાર્ટ થઈ ગયેલું છે 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 ઘણા ઓપ્શન એ કહી રહ્યા ભારતીય ઇતિહાસના પિતા બહુ ક્વેશ્ચન આટલા બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાયેલા છે થેન્ક યુ ઓલ ઓફ યુ એક વખત વિદ્યાર્થી મિત્રો શેર કરી દો ચલો ચૌદમા નંબરનો ક્વેશ્ચન ભારતીય ઇતિહાસના પિતા ઓકે ઘણા હેરોડોટ્સ કહી રહ્યા છે ચલો ઘણા ઓપ્શન બી કહી રહેલા છે ઓકે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કંઈક લગાયેલું છે જો કયા ઇતિહાસના પિતા ભારતીય ઇતિહાસના પિતા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે મેગેસ્થનીઝ ઓકે ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મેગેસ્થનીઝને ઓળખવામાં આવે છે પણ ક્વેશ્ચન એવો પૂછે કે ફાધર ઓફ હિસ્ટ્રી ઓકે ઇતિહાસના પિતા તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો હેરોડોટસ પણ અહીંયા એ ક્વેશ્ચન પૂછેલ નથી અહીંયા કયો ક્વેશ્ચન પૂછેલ છે ભારતીય ઇતિહાસના પિતા તો આપણો રાઈટ આન્સર આવશે ઇતિહાસ હેરોડોટસનું પુસ્તક હતું ધ હિસ્ટ્રીસ મેગેસ્થનીઝનું પુસ્તક હતું ઇન્ડિકા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે ભારતીય ઇતિહાસના પિતા તો આપણો રાઈટ આન્સર આવશે મેગેસ્થનિસ તો આપણો રાઈટ આન્સર શું થશે ઓપ્શન સી આવશે ચલો ક્લિયર હા ઇન્ડિકા ગ્રંથ લખ્યો હતો ચલો આ ઇન્ડિકા ગ્રંથની અંદર વિદ્યાર્થી મિત્રો સમાજને સાત વર્ગની અંદર ડિવાઈડ કરેલું હતું જો તમે પંચાયતી રાજને વ્યવસ્થિત રીતે વાંચેલ હોય તો ત્યાંથી તમે આ બધી માહિતી મેળવી શકો છો ચલો ક્લિયર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ક્રીન ઉપર જોઈ શકો છો પંદરમાં નંબરનો ક્વેશ્ચન આવા સીલી ક્વેશ્ચનમાં ઘણા સ્ટુડન્ટો મિસ્ટેક કરે છે બરાબર કે ગિરનારનો અશોકનો શિલાલેખ જે છે પ્રથમ કોણે શોધ્યો હતો ચલો આપો જોઈએ આનો રાઈટ આન્સર કારણ કે એને લગતું જ થોડાક બધા નામ રાખેલા છે એટલે સીધું સ્ટુડન્ટ કન્ફ્યુઝનમાં જાય બરાબર ચલો ઓકે હા સાત પાર્ટની અંદર જતીનભાઈ બિલકુલ સાચું એ જ વસ્તુ મેં તમને કીધેલી છે ચલો ઓકે ગિરનારના અશોકનો શિલાલેખ પ્રથમ કોણે શોધ્યો હતો ચલો એને કરો કંકુના ઓકે હુમણા જોઈએ ભાઈ ચલો ઓકે આનો શું રાઈટ આન્સર આવશે ચલો તમે જ જોઈ શકો છો ઓકે આવો ઇઝી ક્વેશ્ચન છે છતાં એ અને ડી ઓપ્શન ઘણા સ્ટુડન્ટ કહી રહ્યા છે ચલો આનો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે ગિરનારના અશોકનો શિલાલેખ સૌપ્રથમ પ્રથમ તો કોણે સોઈ તો જેમ્સ સ્ટોડને તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ચલો આટલાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ કરી જાઓ છો ચલો હવે તમારા બધા કન્ફ્યુઝન દૂર કરી દો અને આ બધું એકદમ ઈઝી લેવલના ક્વેશ્ચન છે ખાસ જોજો અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો કે જુનાગઢની અંદર ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આ અશોકનો શિલાલેખ આવેલ છે ચલો આ અશોકના શિલાલેખને શોઈ દો કોણે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કર્નલ જેમ્સ ટોડને આ શિલાલેખને શોધ્યો હતો પણ આ શિલાલેખ એવી રીતે લખાયેલો હતો કે આ ભાઈ એને શોધી શક્યા નહીં તો આ જે લિપિ જે હતી એને શોધી શક્યા નહીં તો આ જે શિલાલેખની જે ભાષા ઉકેલી એ કોણે ઉકેલી જેમ્સ પ્રિન્સેપે ઉકેલી પણ આ એટલી ટફ લેવલની હતી તો એને સોલ્વ કરવા માટે આપણા ભારતીયની મદદ લીધી તો ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ આ સંપૂર્ણ શિલાલેખને ઉકેલે છે અને હવે વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં આ જે અશોકનો શિલાલેખ છે ને એની ફરતે રેલિંગ કરેલી છે એ ઈસવીસન ઓગણીસો ની અંદર જુનાગઢના નવાબ રસુલ ખાને આ શિલાલેખની ફરતે રેલિંગ કરેલી છે તો હવે એને જે ક્વેશ્ચન પૂછવો હોય ને એ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક વસ્તુ કહીશ કે જે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે યાદ રાખવાનું બરાબર કે ભાઈ તોડને શોધેલ છે પ્રિન્સેપે ઉકેલે છે સંપૂર્ણ ઉકેલ ભગવાનલાલ ઇન્દ્રજી કરેલ છે અને આ શિલાલેખ ની ફરતે રેલિંગ કોણે કરેલી છે રસૂલ ખાને કરેલી છે તો વિધિન મિનિટની અંદર તમે ચાર પાંચ ક્વેશ્ચન કરી શકો છો ક્લિયર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મૌર્યકાળની અંદર ગુજરાતનું પાટનગર કયું હતું એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછેલ છે કે ભાઈ મૌર્યકાળની અંદર ગુજરાતનું પાટનગર ઓકે એકદમ ઈઝી ક્વેશ્ચન ચાલો આપો જોઈએ કોમેન્ટની અંદર આન્સર ઓકે પાંચેક સેકન્ડની અંદર જોઈ લઈએ કોણે કઈ રીતનો આન્સર આપેલ છે કે ભાઈ મૌર્યકાળની અંદર ગુજરાતનું પાટનગર આખા ગામને આવડી જાય એવો ક્વેશ્ચન પીડીએફ મળી જશે ભાઈ તમે એને અહીંયા ટેન્શન લ્યો માં અહીંયા હું તમને ભણાવી રહ્યો છું તમે બીજું ટેન્શન લઈ રહ્યા છો ઓકે કોન્સન્ટ્રેટ કરો તમને પીડીએફ મળી જશે બસ ચાલો મૌર્યકાળની અંદર ગુજરાતનું પાટનગર બધાને ખબર છે આપણો રાઈટ આન્સર શું આવશે ઉજ્જયંત આવશે આની ઓલરેડી મેં ચર્ચા કરેલી જ છે કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મોર્યકાળથી શરૂ થાય છે ઓકે અને કયા રાજાથી તો કે ચંદ્રગુપ્ત મોર્યથી કેમ મોર્યકાળથી ચાલુ થાય છે પહેલાં જ ક્વેશ્ચનમાં એનું સોલ્યુશન આપી દીધું અને મૌર્યકાળની અંદર ગુજરાતનું પાટનગર ઉજ્જૈન એટલે આપણું ગિરિનગર ચાલો

હવે ક્વેશ્ચન મેં ગુજરાતના ઇતિહાસના પિતા એવું ક્યાંય છે જ નહીં બુકમાં બરાબર એ ખાસ જોજો ગુજરાતનો ઇતિહાસ દ્વારા લખવામાં આવેલો છે એવો ક્વેશ્ચન પૂછેલ છે ઘણી જગ્યાએ સ્ટુડન્ટને એવા પણ મેં જોયેલા છે ગોખ્તા કે ગુજરાતના ઇતિહાસના પિતા આ ઓળખાય છે ઓકે એવું કોઈ હજી છે નહીં ચલો આનો રાઈટ આન્સર આપો જો વિદ્યાર્થી મિત્રો સત્તરમાં નંબરનો ક્વેશ્ચન ઘણાને નથી ખબર કે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવેલ છે ઓકે મટિરિયલ વાંચ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો મેળ પડે ગુજરાતનો ઇતિહાસ જે છે પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવેલ છે તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સી આવશે ચલો ક્લિયર અઢારમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતની અંદર સૌપ્રથમ શોધાયેલ હડપ્પીય સ્થળ ખાલી જગ્યા છે

કે ભાઈ સૌ પ્રથમ શોધાયેલ હડપ્ય સ્થળ કયું છે રંગપુર છે હવે આ આ આવે ને એટલે સ્ટુડન્ટના કન્ફ્યુઝન જ હોય કે શું બરાબર સુરેન્દ્રનગર લખવું કે અમદાવાદ લખવું તો તમારું સોલ્યુશન જ લાવી દઈ બરાબર આજે ચલો ગુજરાતનું સૌ પ્રથમ શોધાયેલું હડપ્ય સ્થળ અને એ સ્થળ કયું છે રંગપુર કઈ નદીને કિનારે છે ભાદર નદીને કિનારે છે ચાલો હવે તમારા આ ક્વેશ્ચન નો આન્સર ઓકે જ્યારે સંશોધન થતું હતું ને એ સમયે રજવાડા વખતે બરાબર તો એ સમયે રંગપુર ક્યાં હતું તો કે લીમડી સ્ટેટમાં હતું કયા સ્ટેટમાં હતું લીમડી સ્ટેટ લીમડી રાજ્યમાં હતું ત્યારબાદ એનો સમાવેશ શેમાં થયો તો કે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં એનો સમાવેશ થયો હતો અને ક્વેશ્ચન એમ પૂછે વર્તમાનની અંદર આ રંગપુર ક્યાં આવેલું છે વર્તમાનની અંદર આ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ છે તો હવે પૂછતા નહીં અમદાવાદ લખવું કે સુરેન્દ્રનગર લખવું કે આખી ડિટેલ આપી દીધી ને તો હજી પૈસા પૂછ કરશે બરાબર તો હવે ખાસ ધ્યાન રાખજો ચલો ઉત્ખનન કાર્ય ઓગણીસો ની અંદર એમ એ સ્વચ્છ અને ઓગણીસો ને ચોપનની અંદર એસ આર રાવે કર્યું હતું આટલી ડિટેલ તમારી જોડે હોય રંગપુરની મોર દેન ઇનફ છે ચલો ક્લિયર ઓકે થેન્ક યુ હા વિજયભાઈ બિલકુલ તમારું સાચું છે ચલો ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન શ્રી કૃષ્ણના મોટાભાઈ હતા બલરામ આ બલરામ સાથે રેવતીના લગ્ન થયા જે કોના પુત્રી હતા સ્ક્રીન ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો ઓકે પૌરાણિક કાળમાંથી જ પૂછેલો ક્વેશ્ચન છે અને એનો તમારે રાઈટ આન્સર આપવાનો છે એચવી ભાઈ રંગપુરથી જ છે અને રંગપુરનો ક્વેશ્ચન નિહાળી રહ્યા છે ચલો ખૂબ જ સરસ લીમડી એટલે કયું રાજ્ય અરે ભાઈ રજવાડા વખતની વાત છે બરાબર સ્ટેટ રજવાડા તો એ સમયે આપણું એક લીમડી અલગ રાજ્ય જ હતું બરાબર સ્ટેટ હતું ચલો ઓકે ઓગણીસો એકત્રીસ આપણે આઝાદ ઓગણીસો સુડતાલીસ તો એની પહેલા તો રજવાડા વખતનું હતું લીમડી તો એ ટાઈમે સ્ટેટ જ બોલાતા હતા અલગ અલગ ઓકે ક્વેશ્ચન ઓકે ખબર જ છે ભાઈ આનો રાઈટ આન્સર આવશે રેવત ઓકે બિલકુલ સાચું છે રેવતના પુત્રી હતા રેવતી તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ચલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પહેલા ફરી એક ટેબલ આવી ગયું તળાવનું યાદ રાખ્યું અશોકના શિલાલેખનું આપણે યાદ રાખ્યું તો હવે એક આ ટેબલ યાદ રાખવાનું છે ઓકે મનુ કે જેમના પુત્ર પુત્ર હતા હતા આનંદ જે છે એને ઘણો બધો વિસ્તાર કર્યો ઉત્તર ગુજરાત સાઈડ અને હવે પછી શાસન આવ્યું આનંદના પુત્ર રેવતનું એણે છે ને જુનાગઢ સુધી આ વિસ્તારને વધાર્યો હતો કદાચ આ રેવતના નામ પરથી આપણા ગિરનારનું નામ અપાયું છે એવું માનવામાં આવે હવે આ યાદવો કેમ આપણા તરફ આવે છે તો કે મગધના રાજા હતા જરાસન જે કંસના સસરા અને ચેદીના રાજા હતા શિશુપાલ એનાથી આ યાદવો કંટાળી જાય છે અને આખરે વિદ્યાર્થી મિત્રો આ યાદવો શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ શાંતિની શોધમાં નીકળે છે અને એ સમયે શ્રી કૃષ્ણને આ જગ્યા પસંદ આવે છે આપણા સૌરાષ્ટ્રની તો એ સૌરાષ્ટ્રની અંદર આવતા હોય છે અને ત્યારબાદ આ યાદવો સામે આ યાદવો સામે કોનો પરાજય થતો હોય છે રેવતનો પરાજય થતો હોય છે અને રેવતના પુત્રી હોય છે રેવતી આ રેવતીના લગ્ન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ સાથે થતા હોય છે અને આ જ યાદવો કુશ સ્થળી નગર બનાવતા હોય છે જોઈ શકો છો છેલ્લા નંબરનો ક્વેશ્ચન ઓકે ટેસ્ટ નો નંબરનો ક્વેશ્ચન હતો બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછેલો હતો કે લોથલ જે છે કયા જિલ્લામાં આવેલ છે ચલો ઓકે બધાને આવડી જાય મારે કોઈને પૂછવું જ નથી કે આ લોથલ કયા જિલ્લામાં આવેલ છે લોથલ કયા જિલ્લામાં આવેલ છે અમદાવાદ જિલ્લામાં આવેલ છે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઓકે અગાઉ ઓલરેડી એક વખત ડિટેલની સમજૂતીમાં તો ચર્ચા કરી જ લીધી હતી અલગથી પણ એક ક્વેશ્ચન પૂછેલ હતો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આવેલ છે એસ રાવે ઓગણીસો ચોપનની અંદર આનું કાર્ય કર્યું હતું હડપ્પા સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટું બંદર અને એ બંદર હતું વિદ્યાર્થી મિત્રો લોથલ અને આપણે ડોકયાર્ડની પણ વાત કરી શબની અંતિમ વિધિની પણ વાત કરી તો આવી વિશેષતાઓ છે આપણા લોથલની તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટેસ્ટ વન ને કમ્પ્લીટ કરી ચાલો ક્લિયર ઓકે પહેલો દિવસ ગયો વિદ્યાર્થી મિત્રો કાલે મટીરિયલ મુકાયેલું હતું કેટલા વાગે આ મટીરિયલ ડે વનનું મુકાણું હતું તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર સવારે નવ વાગે આ મટીરિયલ મુકાઈ ગયું હતું અને એ ટેસ્ટ કાલે કેટલા વાગે ચાલુ થઈ હતી સાંજે છ વાગે આ ટેસ્ટ ચાલુ થઈ હતી આપણી જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની અંદર અને આપણી જીપીએસસી ઓનલાઈન લાઈવ ક્લાસીસની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ટેસ્ટ ન દેખાણી હોય તો તમારે આ જ પ્રિફર કરવાનું આપણે સ્પેશિયલ ટેસ્ટ માટે જ બનાવેલી છે તો તમારે આને જ પ્રિફર કરવાનું ટેસ્ટ આપવા માટે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજે ટેસ્ટ વનનું સોલ્યુશન હતું એ આજે આપણે સવારે નવ વાગે સ્ટાર્ટ કર્યું અને દસ વાગતાને આ સોલ્યુશન પણ મેં કમ્પ્લીટ કરી આપ્યું તો પહેલો દિવસ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જતો રહેલો છે ગુજરાતના ઇતિહાસનો ટેસ્ટ બંધ થઈ ગયેલી છે ટેસ્ટ વન હવે ભૂલી જવાનું સોલ્યુશન મેં આપી દીધું છે તો હવે ટેસ્ટ વન તમારી અહીંયા પૂરી થઈ ગયેલ છે ઓકે ઘણા કે સાહેબ અમે રહી ગયા ઓકે તમને કાલનું વિદ્યાર્થી મિત્રો પરમ દિવસે મેં પણ લાઈવ લેક્ચરમાં સાંજે કીધું હતું કાલે આપણે એનાઉન્સમેન્ટ થયું હતું તો હવે જોડાઈ જાઉં બરાબર તો મટીરિયલ આજે તમે ટેલિગ્રામ ઓપન કરશો ડે ટુ નું મુકાય જ ગયેલું છે ડે ટુ નું મટીરિયલ અત્યારે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ગયેલો છે ઘણા ફંફોડિયા કરે આ ટેલિગ્રામ ચેનલ ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જોઈ શકો છો તમે કોમેન્ટની અંદર પિન કરેલી છે ત્યાં પણ આ ટેલિગ્રામ ચેનલ જોઈ શકો છો તો ડે ટુનું આજે તમારે ગોખી નાખવાનું છે ઓકે ટેસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો આજે સાંજે છ વાગે અને છ વાગે તમારે એટેક કરવાનો છે ડે ટુની ટેસ્ટ ઉપર અને કાલે સવારે નવ વાગે વિદ્યાર્થી મિત્રો હું ફરીથી આ ટેસ્ટ ટુનું સોલ્યુશન લઈને આવીશ ઓકે હજી તો શરૂઆત છે વિદ્યાર્થી મિત્રો બરાબર પિક્ચર આખું હજી બાકી છે તો પહેલેથી વિદ્યાર્થી મિત્રો જોડાજો બરાબર મારા ગુજરાતના ખૂણે ખૂણે રહેલા વિદ્યાર્થી મિત્રો આવી એક્ઝામોથી વંચિત ન રહી જાય એને સો દિવસની અંદર આ કોન્સ્ટેબલની એક્ઝામ આપણે પાર પડાવી દઈશું ચલો ક્લિયર ઓકે ઘણા બધાના ક્વેશ્ચન હજી છે બરાબર ઓકે મને હજી એવું લાગે છે કે આ બધાના ક્વેશ્ચન છે કે ભાઈ આ ફ્રી ટેસ્ટ કઈ રીતે અપાય ઘણાને નથી ખબર ઘણા પહેલો દિવસ ગોલ્ડન ચૂકી ગયા

નેટને ઓન કરી દેવાનું ઇન્ટરનેટને ઓન કરવાનું પછી જવાનું પ્લે સ્ટોરમાં ક્યાં જવાનું પ્લે સ્ટોરમાં જ્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીએ આ પ્લે સ્ટોરની અંદર જવાનું ત્યાં સર્ચ કરવાનું કે જીપીએસસી ઓનલાઈન લાઈવ ક્લાસીસ આ લાઈવ ક્લાસીસવાળી જે એપ્લિકેશન આવે એને ઇન્સ્ટોલ કરવાની ઓકે એક બે મિનિટ ઇન્સ્ટોલ થતા થશે પછી આ એપ્લિકેશનને ઓપન કરવાની ચલો એપ્લિકેશનને ઓપન કરી તો હવે એપ્લિકેશન ખુલશે તો એપ્લિકેશન ખુલશે બરાબર તો તમને આ રીતનું દેખાશે ચલો આટલું ખબર પડી ગઈ હવે અહીંયા જોજો આ એપ્લિકેશન આવી રીતની દેખાશે નીચે આવા પાંચ ઓપ્શન છે આ પાંચ ઓપ્શનમાંથી તમારે અહીંયા જવાનું છે ક્યાં બે ચીસમાં બરાબર તો કે ઓપ્શનમાંથી તમારે બેચીસ ઉપર શું કરવાનું છે ક્લિક કરવાનું છે ચલો બેચીસ ઉપર ક્લિક કર્યું ઓકે પછી ઘણાને હવે ખબર પડતી એ હવે અહીંયા ખાસ જોઈ ગયો ઘણાના દેખાતું જ નથી આવું વધતા નથી દેખાતું ઓકે એ ખાસ જોઈ ગયો પ્લસ આ પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે આ પ્લસ ઉપર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે ઘણા આવીને અહીંયા જોઈ રહી બરાબર જોવાનું નથી પ્લસ ઉપર શું કરવાનું છે ક્લિક કરવાનું છે એટલે એટલે ક્લિક કરશો આવું દેખાશે તમારે કોડ નાખવાનો આવશે ઓકે કયો કોડ નાખવાનો છે તો ઈ કોડ તમને કહી દઉં છું સી ઓ એન આ કોન્સ્ટેબલનો કોન સી ઓન બરાબર આટલું લખવાનું છે સી બીજી એ બી સીડીની અંદર સી ઓ એન આટલું લખ્યું પછી સો લખવાના છે આપણે સો દિવસનું પ્લાનિંગ આપવાના છીએ ને બરાબર તો અહીંયા શું લખવાનું છે સો લખવાનું છે બરાબર ઘણા તો અહીંયા ડબલ ઓ કરશે એટલે ભાઈ સો લખવાના છે ત્યારબાદ ડેઝ ડી એ વાય એસ લગાવવાનો છે બાકી નહીં આવે રિક્વેસ્ટ બરાબર આ તમારે અહીંયા લખવાનું છે ઓકે લખીને દેહી નથી રહેવાનું ત્યારબાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરશો એટલે રિક્વેસ્ટ તમારી સેન્ડ થઈ જશે એનો મતલબ એવું નથી કે હું મને ટેસ્ટ દેખાઈ જાય બરાબર એ રિક્વેસ્ટ અમારા સુધી પહોંચશે અમારી ટેકનિકલ ટીમે રિક્વેસ્ટને શું કરી લઈ છીએ એક્સેપ્ટ કરી લઈ છીએ આ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતા વિદ્યાર્થી મિત્રો ક્યારેક એક મિનિટ પણ લાગે ક્યારેક દસ મિનિટ પણ લાગે અને ક્યારેક એક કલાક પણ લાગે પણ કલાકની અંદર વિદ્યાર્થી મિત્રો અમે પૂરતો પ્રયત્ન કરીશું કે આ રિક્વેસ્ટને શું કરી લઈએ એક્સેપ્ટ કરી લઈએ જેવી રિક્વેસ્ટ એક્સેપ્ટ થશે પછી તમે ટેસ્ટને શું કરી શકશો જોઈ શકશો તો આ બધી માહિતી આપી દીધી પહેલાં ટેસ્ટને લઈને ઓકે થેન્ક યુ સોલંકીભાઈ એક વિડીયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો આટલી વહેલી સવાર બરાબર આટલા બધા જોડાયા ઈ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થી મિત્રો આપણી આ સિરીઝને આટલો અદ્ભુત પ્રતિસાદ મળ્યો બરાબર પહેલા જ દિવસથી આટલા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે ઓકે પાંચ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આની ટેસ્ટ આપી હતી તો ત્યાંથી જ તમે આની ઝલક જોઈ શકો છો કે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વર્ગને તમે જોઈ શકો છો હવે તમારે જે ક્વેશ્ચન પૂછવા પૂછી શકો છો હું તમને વિદ્યાર્થી મિત્રો બે મિનિટ આપું છું તમારે જે પણ ક્વેશ્ચન પૂછવા હોય પૂછી શકો છો આઈફોનની અંદર પણ છે જ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ચલો પ્લસ બતાવતું નથી મુકેશભાઈ બે ત્રણ વખત જુઓ બરાબર હવે એક સાથે પાંચ હજાર લોકો આવે તો ક્યારેક પ્લસ ન દેખાય બરાબર ઓકે તાકી તાકીને અહીંયા જોઈજો અહીંયા પ્લસ છે બરાબર ક્યારેક બહુ લોડ હોય ત્યારે કદાચ ન દેખાય પણ દેખાશે ખરા બરાબર બે ત્રણ વખત ઓપન કરજો ઓકે એકી સાથે વિદ્યાર્થી મિત્રો આવી જાય બધા ઓકે એટેક જ કરે તો વિદ્યાર્થી મિત્રો થોડીક એપ્લિકેશન ખોરવાઈ જાય ચલો બીજું ઓકે આટલું ઇનફ છે અરે કૃણાલભાઈ મોર દેન ઇનફ છે ઓકે તમને રોજ વિદ્યાર્થી મિત્રો બારથી પંદર દિવસનું મટીરિયલ મળશે એ મટીરિયલ તૈયાર કરતા વિદ્યાર્થી મિત્રો ઘણી વાર લાગતી હોય છે ચલો મટીરિયલને તૈયાર કરવાની એને ટેસ્ટમાં કરવાની બરાબર પછી એનું સોલ્યુશન માટે આવી પીપીટી બનાવવાની અને એ પીપીટી તમને પીરસવાની તો વિદ્યાર્થી મિત્રો આ બધું છે તમારા માટે જ કરેલું છે બરાબર ચલો બીજો કોઈ ક્વેશ્ચન સર કાલનું જોઉં છું પણ બતાવતું નથી એક વખત હેલ્પલાઇન નંબર પર કાલે કોલ કરી દેજો તમારું સોલ્યુશન આવી જશે બરાબર મારું નામ એડ થઈ ગયેલું છે સર ઓકે બધાને હું એડ કરી લઈશ હમણાં લાઈવ લેક્ચર પર એટલે બધાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈશ ચલો ઓકે ગુપ્ત વંશની સ્થાપના ઓકે પહેલા જ કીધું ભાઈ શ્રી ગુપ્તે કઈ વાસ્તવિક સ્થાપક પૂછે તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે ચંદ્રગુપ્ત ઓકે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો ચલો આ જ રીતે હા સો દિવસ સુધી અહીંયાથી તમને આ પ્લેટફોર્મ પરથી હું પ્રોમિસ આપું છું સો દિવસ સુધી આ જ રીતનું શીડ્યુલ ચાલશે પહેલાં દિવસથી લઈને સો દિવસ સુધી ઓકે બીજું કોઈ ક્વેશ્ચન ટેસ્ટ ફ્રી છે અરે યાર વિદ્યાર્થી મિત્રો સો દિવસનું તમને ફ્રી પ્લાનિંગ આપેલું છે ઓકે સો દિવસનું બધું ફ્રી છે મટીયલ ફ્રી છે ટેસ્ટ પણ ફ્રી છે એનું સોલ્યુશન પણ શું છે ફ્રી છે છતાં તમે એકની એક વસ્તુ અમને પૂછી રહ્યા છો ચાલો બિનસચિવાલય માટે આવું કંઈક કરો સૌથી પહેલાં જ એક જાગતે રહોની સિરીઝ આવી હતી સો ટકા ટ્રાય કરીશું એક્ઝામ રિલેટેડ જે પણ વસ્તુ હશે પૂરતા પ્રયત્ન કરશો આ લેક્ચરની પીડીએફ આ લેક્ચરની તમને પીડીએફ મળી જાય બસ તમે ક્યારનું આ બધું મટીરિયલ આવે એટલે તમે પૂછા પૂછ કરો જો ઓકે હા થાય સ્વાભાવિક કે ભાઈ આ એટલી સરસ મજાની પીપીટીઓ બનાવી બરાબર ઓકે બધાને એવું લાગે કે આ હોય તો મજા આવે ચલો મળી જશે બસ એ પણ મળી જશે બહુ જ મહેનતથી આ બધું બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો એક વખત તમે ટ્રાય કરજો એક સ્લાઇડ ખાલી બનાવજો કેટલી વાર લાગતી હોય છે ચલો આ સોલ્યુશનની મળી જશે ભાઈ બધાને આની પીડીએફ મળી જશે હવે કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો ઓકે સુપર ડુપર સવાલ સપ્ટેમ્બરથી હા આજ ઓકે બે દિવસની અંદર મુકાઈ જશે બસ એનું પણ આજે તમારે જે ક્વેશ્ચન પૂછવા પૂછી લો હજી થોડુંક ટાઈમ છે આ કામ આવશે ગુણ સેવા માટે અલ્પેશભાઈ આ સિરીઝ કોન્સ્ટેબલ માટેની છે પણ જેટલા સબ્જેક્ટ આપણે કોમન આવતા હોય ને એક નજર માર લેવાની કે ભાઈ આવા ક્વેશ્ચન જે આવું કંઈક મટીરિયલ છે એ કો નજર માર લેવાની પણ આપણું જે ટેસ્ટનું લેવલ હશે એ તો કોન્સ્ટેબલના લેવલનું જ હશે તમે મને ઓકે શુક્રવારે પણ નવ વાગે લાઈવમાં જુઓ છો ત્યારે અલગ ક્વેશ્ચનથી આવું છું કોન્સ્ટેબલની સિરીઝ હોય ત્યારે અલગ લેવલના ક્વેશ્ચનથી આવું છું સર એકવાર કાલ માટે એકવાર કાલ ઓકે સમજાતું નથી શું કહેવા માગો છો ચાલ ઓકે ઓકે લાસ્ટ ટુ મિનિટ જે બી ક્વેશ્ચન હોય પૂછી શકો છો આ પ્લાનિંગથી કોન્સ્ટેબલ પાસ થઈ જાય સો ટકા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જ જવાય ઓકે તમને સો દિવસનું પ્લાનિંગ આપેલું છે ઓકે તમારે ખાલી વાંચવાની તસદી લેવાની શું લેવાની છે વાંચવાની તસદી ઓકે તમારી માટે અમે શું કરી શકીએ તો ભાઈ તમને એક સારા લેવલનું મટીરિયલ ફ્રીમાં પ્રોવાઈડ કરી શકીએ તો તમારે વાંચવું પડશે અમારી સાઈડથી સારું એવું આયોજન આપેલું છે સો દિવસનું તમને જ ટાઈમ ટેબલ આપી દીધું બાકી કેટલાય ટાઈમ ટેબલ બનાવતા જ હોય છે તમને અમને બધાને ખબર છે પણ એનું ફોલો થતું નથી અહીંયાથી હું આ પ્લેટફોર્મથી તમને ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો સો દિવસ આપણે પરફેક્ટ રીતે અહીંયાથી ચાલવાનું છે તો ટાઈમટેબલ પણ બની ગયું છે તમને મટીરિયલ પણ મળી જાય છે તમારે એક વાંચવાની તસદી લેવાની છે અને તમારા માટે અમે ફ્રી ટેસ્ટ પણ પ્રોવાઈડ કરેલી છે તમારે ટેસ્ટ આપવાની છે અને કાલ સવારે એના બીજા નવ વાગે એનું સોલ્યુશન પણ આપવાના છીએ હવે આખી તૈયાર થાળી અમે તમને આપી દીધી છે પણ જે ખાવાનું આવે તો એ તો તમારે જ ખાવાનું હોય ને ચાલો ઓકે હવે ઓકે નેક્સ્ટ કોઈ બી ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો ચલો ઓકે સાહેબ ક્વેશ્ચન વધારો ઓકે સજેશન વિદ્યાર્થી મિત્રો હું ફોરવર્ડ કરી આપીશ ચલો અત્યારે આ ક્વેશ્ચન ઇનફ છે વિદ્યાર્થી મિત્રો વીસ ક્વેશ્ચન ચલો ઓકે બધાના આવશે બધા ક્વેશ્ચન આવશે થોડા હરવા રહી જાવ બધું પ્લાનિંગ આપણે ટેલિગ્રામ ચેનલમાં આપી દીધું છે આટલા લાઈવ અત્યારે મને સાંભળી રહ્યા છો તો એક તો ચેનલને વિદ્યાર્થી મિત્રો આવશો સબસ્ક્રાઈબ કરજો અને જીપીએસસી ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો એક આ સિરીઝ ફરી ચાલુ કરી સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે તો એને પણ વિદ્યાર્થી મિત્રો બિરદાવજો બરાબર જે વિદ્યાર્થી વર્ક ફી નથી ભરી શકતો છતાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એને આ ખાસ પહોંચાડજો એક મારા તરફથી વિદ્યાર્થી મિત્રો આ મેસેજ તમે એવા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો સો દિવસનું પરફેક્ટ પ્લાનિંગ છે વિદ્યાર્થી મિત્રો હજી જે લેટ થઈ ગયા છે એક દિવસ હજી મોકો છે જોડાઈ જાઓ બરાબર સો દિવસ આવતા તમારી હાથની અંદર કમ્પ્લીટ હશે વિદ્યાર્થી મિત્રો ચલો ઓકે મોસ્ટ ઓફના વિદ્યાર્થી મિત્રો મેં ડાઉટ સોલ્વ કરી દીધા છે ચલો તો મટીરિયલ બીજું આવી ગયેલું છે ટેલિગ્રામ ચેનલની અંદર ઓકે વ્યવસ્થિત રીતે એનું તૈયાર કરી નાખો સાંજે છ વાગે ડે ટુની ટેસ્ટ આવશે એટલે કે ટૂંકમાં જે તમે મટીરિયલ વાંચ્યું છે એની છ વાગે ટેસ્ટ આવશે અને કાલે સવારે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ટેસ્ટ ટુના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન થેન્ક યુ જય હિન્દ જય ભારત